સુયેન વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 51, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, આકૃતિ શાસ્ત્ર નામ, ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે, 4 માર્કનો પ્રશ્ન છે, ખૂબ જ નાનો પ્રશ્ન છે, શોર્ટ ક્વેશ્ચન્સ છે. એક આકૃતિના આધારે તમને સંપૂર્ણ પ્રશ્ન આવડી જવાનો છે અને બોર્ડમાં ઇઝીલી તમારા જે 4 માર્ક છે તે આવી જવાના છે. મિત્રો, પેપર નંબર 1, 2 અને 3 ત્રણેયની અંદર સેક્શન ડીમાં ચેપ્ટર નંબર 6ના 2-2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 8-8 માર્ક તમને આવી શકે છે બાયોલોજીમાંથી. તો આ 8 માર્ક માત્ર તમારે 6 વિડીયો જોવાના છે, એના દ્વારા તમે ઇઝીલી મેળવી શકશો. ત્રણેય પેપરના જે સેક્શન ડીના પ્રશ્નો છે, 50-51, 50-51 અથવા તો 50-51-52, ત્રણમાંથી કોઈ પણ અંકની અંદર તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, તો આ આપણે ક્લિયર કરવાનું છે. 4 માર્કની અંદર પૂછાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ઓકે, સૌપ્રથમ આજે આકૃતિ આપેલી છે, ડાયાગ્રામ આપેલો છે, ફોટોગ્રાફ્સ આપેલો છે, એની અંદર આપણે નામ લખીને સમજીએ. હરેક પ્રશ્નની જેમ જ એક ડાયાગ્રામ જે ફોટોગ્રાફ્સ હોય કલર પ્રૂફ, એની અંદર નામ લખીને સમજવાનું, ત્યારબાદ અમુક એટલી મિનિટોમાં હું તમને દોરી અને શીખવાડું, એના આધારે આપણે ફરીવાર આપણે રિવિઝનની સાથે સાથે સમજીએ છીએ, અને લાસ્ટમાં એક સરસ મજાનું એનિમેશન. ઓકે, તમારા માટે ધ્યાન દેજો. અહીંયા મૂત્રપિંડ, જેને આપણે કહીએ છીએ કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય, મહાશીરા, મહાધમની. ઓકે, આજે અગત્યના નામ હતા. પ્રશ્નની શરૂઆત તમારે કેમ કરવાની છે? તો કે પ્રશ્નની શરૂઆતમાં લખવાનું છે કે ઉત્સર્જન તંત્રના ભાગો નીચે મુજબ છે. નીચે મુજબ ક્યાં ક્યાં છે? તો કે એની અંદર આવશે એક જોડ મૂત્રપિંડ, ત્યારબાદ એક જોડ મૂત્રવાહિની, ત્યારબાદ માત્ર એક મૂત્રાશય. જો મિત્રો, અહીં ભૂલ નથી કરવાની, એક શું છે? મૂત્રાશય છે. આ ત્રણ ભાગોના નામ લખવાના. હવે સાથે સાથે આજે મહાશીરા અને મહાધમની છે, અગત્યનો ભાગ ભજવી જાય છે મૂત્રપિંડની અંદર. સમજીએ શું કાર્ય છે ઉત્સર્જન તંત્રનું. આપણા શરીરની અંદર આપણે જે ખોરાક મેળવેલો છે, પાણી મેળવેલું છે, એની અંદરથી નીકળતા જે ઉત્સર્ગ દ્રવ્યો, જેને કહેવાય છે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો, કેવા દ્રવ્યો મિત્રો? હાનિકારક દ્રવ્યો. આજે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો છે જેને આપણે શરીરની બહાર દૂર કરવાના જ છે. ઓકે, હવે શું થાય છે? તો કે આજે નાઇટ્રોજન યુક્ત હાનિકારક જે દ્રવ્યો છે, જે કોના દ્વારા? તો કે આજે મૂત્ર માર્ગ છે, એના દ્વારા શું થાય છે? તો કે બહાર નીકળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજન યુક્ત હાનિકારક જે આ દ્રવ્યો છે, મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જવાના છે. હવે સમજવાનું છે કઈ રીતે મૂત્રનું નિર્માણ થશે. આજે મૂત્રપિંડ છે તેની અંદર મૂત્ર આવશે. કોના દ્વારા આવશે? તો કે આજે મહાશીરા છે તેના દ્વારા આવશે. હવે મહાશીરા દ્વારા જ્યારે આવશે ત્યારે કેવું હશે? તો કે તે અશુદ્ધ હશે. કેવું હશે મિત્રો? અશુદ્ધ. આજે અશુદ્ધ મૂત્ર મહાશીરા દ્વારા મૂત્રપિંડની અંદર, કિડનીની અંદર આવવાનું છે. ત્યારબાદ શું થશે? તો કે આજે અશુદ્ધ મૂત્ર હશે તેમાં સાથે સાથે અમુક અંશે ઓક્સિજન પણ રહેલો હશે, પરંતુ કેવો? તો કે અશુદ્ધ. હવે કિડનીની અંદર, જો આજે કિડની છે તેની અંદર જે અશુદ્ધ મૂત્ર આવશે ત્યારબાદ શું થશે? જો બંનેની અંદર જાય છે, અશુદ્ધ મૂત્ર આવશે ત્યારબાદ શું થશે? તો કે આજે અશુદ્ધ મૂત્ર છે એ જે આ બાઉમેનની કોથળી હોય, કિડનીને આપણે ઝૂમ કરીને જોઈએ, આગળના ક્વેશ્ચન્સોમાં જોયેલી છે, હેતુલક્ષી સોલગેરા ત્યારે આપણે જોયેલું છે, અને આપણે ઝૂમ કરીને જોઈએ તો તેની અંદર રહેલી આ જે બાઉમેનની કોથળી છે તેની અંદર મૂત્રનું ગાળણ થાય છે, અને લાસ્ટમાં સંગ્રહ નલિકામાં મૂત્રનો સંગ્રહ થાય છે. ઓકે, હવે આ જે બાઉમેનની કોથળી છે એના દ્વારા શું થશે? તો કે મૂત્રનું ગાળણ થશે. ગાળણ થઈ અને જે આ અશુદ્ધ મૂત્ર આવ્યું હતું એમાંથી પણ જે કંઈક શુદ્ધિઓ છે, જે કંઈ સારું છે,
જે કઈ ઓક્સિજન યુક્ત જે આમાંથી બની શકે એમ છે, તેવું જે રુધિર છે તેનું વહન ફરીવાર ક્યાં થઈ જવાનું છે, તો કે શરીરમાં થઈ જવાનું છે. અને શરીર ફરીવાર એનો ઉપયોગ કરી લેવાનો છે. આપણા શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ કિડની, જો આ ઇંગ્લિશ શબ્દ છે, પરંતુ આપણે રોજિંદા જીવનમાં ઘણીવાર એનો ઉપયોગ કરતા હોય, આપણને ખબર ના હોય કિડની એટલે મૂત્રપિંડ. ઓકે, પરંતુ હવે તમારી પાસે શબ્દ સામે ક્લિયર છે, કિડની જે છે તે જ મૂત્રપિંડ. કઈ પ્રક્રિયા થાય છે? તો કે મૂત્ર જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો હતા, પાણી અને ક્ષાર હતું, એની સાથે અમુક અંશે અશુદ્ધ ઓક્સિજન પણ આવતો હોય છે. અશુદ્ધ ઓક્સિજનને કોણ શુદ્ધ કરે છે? તો કે આ જે કિડની છે તે સોન જે શુદ્ધ કરે છે. આ શુદ્ધ કર્યા બાદ એને ક્યાં મોકલી દે છે? ફરીવાર શરીરમાં. હવે કિડનીનું કામ આવી ગયું, મૂત્રપિંડનું કામ આવી ગયું, શું કરે છે? તો કે નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક દ્રવ્યો હતા તેને શુદ્ધ કરવાનું કામ કરે છે. એમાંથી જે ઓક્સિજન શુદ્ધ થશે તે શરીરમાં જશે, અને જે અશુદ્ધ છે તે ક્યાં જશે? એટલે કે જે મૂત્ર છે તે ક્યાં જશે? તો કે મૂત્રવાહિની જે છે, આ જે મૂત્રવાહિની તમને દેખાય છે તેના દ્વારા તે પહોંચશે મૂત્રાશયની અંદર. હવે મૂત્રાશય જે છે તેનું કાર્ય, જો મૂત્રવાહિનીનું કાર્ય માત્ર એટલું જ છે, મૂત્રપિંડમાંથી જે મૂત્ર છે તેને એકઠું કરીને ક્યાં પહોંચાડવું? મૂત્રાશયમાં. હવે મૂત્રાશયમાં ઉડા મૂત્ર પહોંચી ગયું છે. હવે મૂત્રાશય એનો હંગામી ધોરણે સંગ્રહ કરશે, એટલે કે ચોક્કસ સમયે જે સમયે જરૂરિયાત છે એ સમયે એનો સંગ્રહ કરશે. સંગ્રહ કર્યા બાદ આ જે મૂત્રાશય છે તે ડાયરેક્ટ જ કનેક્ટેડ છે આપણા ચેતાતંત્ર સાથે. કોની સાથે મિત્રો? ચેતાતંત્ર સાથે. મૂત્રાશય ચેતાતંત્ર સાથે કનેક્ટેડ છે. અહીંયા હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ થશે એટલે સંદેશો પહોંચશે ચેતાતંત્રને. ચેતાતંત્રમાં સંદેશો ગયો એટલે કરોડરજ્જુ દ્વારા સંદેશો પહોંચશે આપણા મગજ સુધી. મગજની અંદર આ સંદેશો જશે એટલે આપણા મગજની અંદર એક સંદેશો પહોંચશે કે બેટા તારે મૂત્રનો ત્યાગ કરવાનો છે. હવે આપણે શું કરશું? તો કે આપણે મૂત્રનો ત્યાગ કરશું. ચેતાતંત્ર દ્વારા આપણા મગજની અંદર સંદેશો પહોંચી ગયો છે, હવે મૂત્રનો આપણે ત્યાગ કરવાનો છે. શરીરની બહાર મૂત્રનો ત્યાગ કરી દીધો. એ સમયે અહીં શું? તો કે નવું મૂત્ર બની ગયું હોય. હવે આ મૂત્ર સતત ને સતત મૂત્રાશયની અંદર એકઠું થતું જશે, અને મૂત્રાશયમાંથી આપણે આ મૂત્રનો અમુક એટલા ચોક્કસ સમયે ત્યાગ કરી દેશું, જેના કારણે શું થશે? તો કે શરીરની અંદર અશુદ્ધિઓ ઓછી રહેશે અને ઉત્સર્ગ દ્રવ્યોને આપણે દૂર કરી દેશું. નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક દ્રવ્યો છે, યુરિયા અને યુરિક એસિડ, યુરિયા પ્લસ યુરિક એસિડ જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોની સાથે સાથે હોય છે, જેને આપણે ક્યાં કરીએ છીએ? તો કે મૂત્રાશય દ્વારા શરીરની બહાર દૂર કરી દઈએ છીએ. તો આ ખૂબ જ નાનો એવો શોર્ટ ક્વેશ્ચન હતો, પરંતુ 4 માર્કમાં બોર્ડમાં પૂછાય છે. ફટાફટ એકવાર ફરીથી રિવિઝન કરી જઈએ. કાર્યો આકૃતિ તમને દોરાવું અને પછી રિવિઝન કરીએ. ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો,
ओके विद्यार्थी मित्रों, आज डायग्राम है, आज आकृति है, तो उत्सर्जन तंत्री बोर्ड की एक्जाम में आ रीते दौरवा है। अँ जैसे तब डबल लाइन अंदर कर सको। ओके, कारण के मूत्रवाहिनी जैसे डबल लाइन की अंदर हो तो तब सेट पाड़ी थोड़ी जाड़ी करो तो समझाई जाए। ओके, क्लियर थी। हम रिविजन साथ पाछो अपने आ प्रश्न एक बार समझी लीए। किडनी जेने आपणे शुं कहीए छीए, मूत्रपिंड, मूत्राशय, मूत्रवाहिनी, महाधमनी, सॉरी महाशीरा अने महाधमनी, ने आ जे ऊपर छे ते छे एड्रीनल ग्रंथि, जेनु आपणे मात्र वर्णन नथी करवानुं, तमे नाम लखो तो चाले। ओके, हवे समजीए आ प्रश्नने। महाशीरा द्वारा शरीरनी अंदर बे बाजुनी किडनीनी अंदर शुं जाशे, तो के जे अशुद्ध रुधिर साथे नाइट्रोजन युक्त हानिकारक द्रव्यवाळुं जे रुधिर छे, जे प्रवाही छे, ते अंदर जाशे। हवे शुं थशे, तो के जे अंदर रहेलो प्रवाही छे ते बन्ने किडनीनी अंदर जाशे, बन्नेनी अंदर रहेली बाहुमेनी कोथळी द्वारा, किडनीनी अंदर रहेली बाहुमेनी कोथळी द्वारा आ शुद्ध थशे। शुद्ध थया बाद એની અંદર જે શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા જે શુદ્ધ થયેલું ઓક્સિજન છે તે ફરીવાર શરીરમાં જશે, અને જે અશુદ્ધિ છે મૂત્ર સ્વરૂપે ક્યાં જશે, તો કે મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં, મૂત્રાશયમાં હંગામી તેનો સંગ્રહ થશે, અને ત્યારબાદ તો કે મૂત્ર માર્ગ દ્વારા, મૂત્રજનન માર્ગ દ્વારા ક્યાં નીકળી જશે, તો કે શરીરની બહાર। ક્લિયર થાય છે મિત્રો આ પ્રશ્નને? હજી એકવાર ક્વિકલી રિવિઝન કરીએ છીએ એનિમેશન સાથે। તમારા માટે ખાસ મસ્ત મજાનું એનિમેશન ગોતેલું છે, ધ્યાન દેજો। પાછળ બેકગ્રાઉન્ડમાં જે એનિમેશન છે તેના ઉપર ધ્યાન દેજો। લોકેશન ક્યાં છે? તો કે કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ, એક માર્કનો હેતુ લક્ષી, કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ બે બાજુ કિડની છે, ઉપર એડ્રીનાલ છે। જોજો હમણાં મસ્ત મજાના એનિમેશન સાથે તમને સમજાશે કે કિડનીનું કાર્ય શું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, પાછળ આપેલા એનિમેશન ઉપર ખાસ ધ્યાન રાખજો। શુદ્ધિકરણ થાય છે, લોહીની સાથે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો શરીરની અંદર આવ્યા, યુરિયા ને યુરિક એસિડ દ્વારા જે મૂત્રનું નિર્માણ થયેલું છે તે ક્યાં પહોંચે છે? મૂત્રાશયમાં। ત્યારબાદ આ મૂત્રનો ત્યાગ કરીએ છીએ, અને જે શુદ્ધિકરણ દ્વારા જે ઓક્સિજન હતો તે ક્યાં? તો કે આ જે રેડ કલરથી તમને દેખાય છે તે મહાધમની, જેના દ્વારા ક્યાં જાય છે? તો કે સંપૂર્ણ શરીરમાં ફરીવાર જાય છે। આ જે રેડ ગ્રંથિ દેખાય છે શું છે? બાઉમેન કેપ્સ્યુલ છે, બાઉમેનની કોથળી છે, તેમાં તો કે સંગ્રહ પામે છે। એને ઝૂમ કરી અને તમને સમજાવેલું છે, બાઉમેન કોથળી, બાઉમેનની કેપ્સ્યુલ ઝૂમ કરી એના દ્વારા જે મૂત્રનું નિર્માણ થાય છે, મૂત્રનું જે શુદ્ધિકરણ થાય છે, આની વાત કરેલી છે। ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ મજાનું એનિમેશન છે, ક્વિકલી રિવિઝન માટે તમારા માટે ખાસ કરીને કામનું છે। ઓકે, અને ઝૂમ કરેલું છે, તેની અંદર મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। મૂત્રનું નિર્માણ કેમ થાય છે, પ્લસમાં જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો છે એ દૂર કેમ થશે, અને ઓક્સિજનયુક્ત જે શુદ્ધ દ્રવ્યો છે તે ફરીવાર શરીરની અંદર કઈ રીતે વહન પામશે, તેની પણ સંપૂર્ણ વાત આ પાછળ આપેલા એનિમેશનની અંદર છે। ક્લિયર? હજી એક આના જેવું જ સરસ મજાનું એનિમેશન આપણે જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, લોકેશન આપેલું છે, સૌ પ્રથમ કરોડરજ્જુની કશેરુકાઓની પશ્વ બાજુએ, કરોડરજ્જુ તેની કશેરુકાની પશ્વ બાજુએ મસ્ત મજાની ડાયાગ્રામ 3D પિક્ચરની અંદર તમને દેખાડે છે બે બાજુનો ભાગ। ઓકે, કિડની, મૂત્રવાહિની અને મૂત્રાશય, આ જે છે તે કિડની છે, કઈ કેવી દેખાય છે તે વાત કરેલી છે। ઓકે, મૂત્રવાહિની અને નીચે છે મૂત્રાશય। ઓકે, હવે અશુદ્ધ રુધિર નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો સાથે આવે છે, હવે શું થાય છે? તો કે આ જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો હતા તેનું કિડનીની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે મિત્રો। કઈ પ્રક્રિયા થાય છે? શુદ્ધિકરણ, શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે। ત્યારબાદ યુરિન જે છે તો છૂટું પડે છે, કેની અંદરથી? તો કે બ્લડમાંથી યુરિન છૂટું પડે છે, આ જે પ્રોસેસ હતી તેની અંદર ડન થાય છે વિદ્યાર્થી મિત્રો। સંપૂર્ણ એનિમેશન સાથે તમને સમજાણું છે, હવે ત્યારબાદ આ જે મૂત્ર છે તે મૂત્રવાહિનીઓ દ્વારા પહોંચશે કઈ જગ્યાએ? તો કે મૂત્રપિંડની અંદર, મૂત્રાશયની અંદર, મૂત્રાશયની અંદર મૂત્રનો હંગામી આસ્થાપન તરીકે સંગ્રહ થાય છે, જો મૂત્રનો સંગ્રહ થાય છે। ત્યારબાદ આ સંદેશો ક્યાં પહોંચશે? તો કે મગજ સુધી આપણને આ સંદેશો જશે,
મગજમાં સંદેશો જશે એટલે આપણે શું કરશું, તો કે આજે મૂત્ર છે એનો શરીરની બહાર ત્યાગ કરી દેશું. મગજમાં એકવાર સંદેશો જશે એટલે મૂત્રનો આપણે શું કરશું, તો કે ત્યાગ કરશું. ક્લિયર થાય છે મિત્રો? ડન થાય છે આ પ્રશ્ન? મૂત્રનો ત્યાગ થઈ જશે. ઓકે, ડન. ખૂબ જ મસ્ત મજાનું એનિમેશન હતું. સમજાણું છે બધાને? વેલ ડન, ઓલ ધ બેસ્ટ. બોર્ડની એક્ઝામ માટે, બોર્ડની એક્ઝામમાં 80માંથી 80 ગુણ આવે તેવી હાર્દિક શુભકામનાઓ. અને આલ્ફા વિઝ્યુઅલ સંકુલના તમામ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. પ્લસમાં જે તમને ક્વેરી છે, જે કાંઈ ડિફિકલ્ટી છે, તે વિડીયો દ્વારા તમને ઇઝીલી સમજાણું હશે એવો હું આશા રાખું છું. ધન્યવાદ.